नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे अगाउना लेक्चर में चर्चा करी हती के पाक एटले शू अने सारू पाक उत्पादन मेळवा माटे खेडूतो द्वारा विविध खेत पद्धतिनो उपयोग करवामां आवे छे। तेमा आपणे बे पद्धति जोईती, एक भूमिनी तैयारी करवी अने बीजू वावणी। એમાં ભૂમિની તૈયારી કરવા માટે આપણે જમીનને ઉપર નીચે કરીએ છીએ, જમીનને પોચી કરીએ છીએ, જેનાથી વનસ્પતિના મૂળ ઊંડાઈ સુધી જઈ શકે અને શ્વસનમાં તે મદદરૂપ થઈ શકે। આમ સારું પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિની તૈયારી, એની સાથે સાથે ખેડ કરવા માટે કયા કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી। જેમ કે જમીનની ખેડ કરવા માટે હળ, ખરપીઓ, દાંતી એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગ કરવામાં આવે છે। બીજી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી હતી, તે હતું વાવણી, કે વાવણી એ શા માટે જરૂરી છે। તો વાવણી કરવા માટે ખેડૂત એ સારા બીજની પસંદગી કરતો હોય છે, એટલે કે જો તમારે સારું પાક ઉત્પાદન મેળવવું હોય તો સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવી જોઈએ। સાથે સાથે બીજની સારી પસંદગી કરવાની સાથે સાથે વાવણી કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને વાવણી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી હતી। જેમ કે વાવણી કરવા માટે પરંપરાગત ઓજાર કે જે ગણી આકારનું હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને બીજું વાવણીઓ એટલે કે સીડ ડ્રીલ જે આધુનિક જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે, અને વાવણી એટલે કે સીડ ડ્રીલ દ્વારા જે બીજને વાવવામાં આવે છે એટલે કે રોપવામાં આવે છે તે બીજ સમાન અંતરે અને વધારે ઊંડાઈ સુધી પહોંચતા હોય છે, એટલે કે સીડ ડ્રીલ દ્વારા બીજની રોપણી વ્યવસ્થિત રીતે થઈ શકે છે। એની સાથે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે બીજ એ વધારે ઊંડાઈમાં રોપાવા જોઈએ, એટલે કે બીજ એ સંપૂર્ણપણે માટીથી ઢંકાયેલા હોવા જોઈએ જેથી કરીને પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે। સાથે સાથે સીડ ડ્રીલ વડે જો વાવણી કરવામાં આવે તો શ્રમ અને સમય બંનેનો બચાવ થતો હોય છે। આપણે અગાઉના લેક્ચરમાં અહીંયા સુધી ચર્ચા કરી હતી, એમાં બે પદ્ધતિની ચર્ચા હતી, એક ભૂમિની તૈયારી અને બીજું છે વાવણી। હવે ત્રીજી છે ખેત પદ્ધતિ કે જેનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, તે કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર। જો આપણે પાકનું ઉત્પાદન સારું મેળવવું હોય, વનસ્પતિની વૃદ્ધિ સારી કરવી હોય તો જમીનમાં કેટલાક પદાર્થોને પોષક દ્રવ્યો સ્વરૂપે ઉમેરવામાં આવે છે। આમ વનસ્પતિના તંદુરસ્ત પાક માટે જમીનમાં કેટલાક પદાર્થોને પોષક દ્રવ્યો સ્વરૂપે ઉમેરવામાં આવે છે તેને કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર એ શું છે? તો જમીનમાં ઉમેરવામાં આવતા પોષક દ્રવ્યો, તેને ખાતર તરીકે ઓળખવામાં આવે છે। હવે બાળકો, આપણે જાણીએ છીએ કે જમીનમાંથી આપણને પોષક તત્વો એ મળતા હોય છે, એટલે કે વનસ્પતિ એ જમીનમાંથી પાણીની સાથે સાથે પોષક દ્રવ્યોનું પણ શોષણ કરતા હોય છે। પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ખેતરમાં જે ઊભા પાક હોય, જે છોડ હોય, એ નબળા જોવા મળે છે। તો શા કારણે કેટલાક ખેતરોમાં છોડ નબળા જોવા મળે છે? તો તેનું કારણ એ કે એ છોડને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું હતું નથી, જેને કારણે છોડ એ વ્યવસ્થિત રીતે વૃદ્ધિ પામી શકતા નથી। તો છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળવાનું કારણ શું? શા કારણે છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળતા? તો ઘણી વખત ખેડૂતો વારા ફરતી સતત જ એ ખેતરમાં પાકનો ઉછેર કરતા હોય છે,
એટલે કે ખેતરને બિલકુલ ખાલી છોડતા નથી, જેને કારણે સતત એટલે કે વારંવાર ખેતરમાં પાક ઉગાડવાથી, પાક લેવાથી જમીનમાં રહેલા જે અમુક પોષક દ્રવ્યો છે તેની માત્રા ઘટી જાય છે, એટલે કે પોષક તત્વોનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેને કારણે વનસ્પતિને એટલે કે છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. આમ વારંવાર એટલે કે સતત પાક લેવાથી જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટી જાય છે. આ પોષક દ્રવ્યોની ક્ષતિપૂર્તિ કરવા માટે એટલે કે આ પોષક તત્વોનું પ્રમાણ જે ઘટી જાય છે એને ફરી અનુરૂપ કરવા માટે તેમાં ખાતર ઉમેરવામાં આવે છે, અને આ ખાતર ઉમેરવાની ક્રિયાને ખાતર આપવાની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે ખાતર જરૂરી છે? તો જમીનમાં ઘણી વખત પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે, આ પોષક તત્વોની ક્ષતિ પૂર્તિ કરવા માટે જમીનમાં કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે. હવે અહીંયા આપણે બે પ્રકારના ખાતર વિશે ચર્ચા કરીશું, એક કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર એ શું છે? તો કુદરતી ખાતરમાં સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે કુદરતી ખાતર એ કાર્બનિક એટલે કે જૈવિક ખાતર છે કે જેમાં વનસ્પતિ અને પ્રાણીઓનો નકામો કચરો અથવા તો નકામા દ્રવ્યો, જેમ કે વનસ્પતિના ડાળખા, વનસ્પતિના સૂકા પાંદડા, પ્રાણીઓના મળમૂત્ર, આમ વનસ્પતિ અને પ્રાણીઓના નકામા દ્રવ્યોને એક ખાડો કરી અને તેમાં તેને વિઘટન થવા માટે છોડી દેવામાં આવે છે, એટલે કે ખાડો કરી તેમાં વનસ્પતિ અને ડાળખા અને પાંદડા તેમજ પ્રાણીઓના મળ અને મૂત્ર વગેરેને ખાડામાં રાખવામાં આવે છે, અને આ નકામા દ્રવ્યોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે, અને આ નકામા દ્રવ્યોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થવાથી તેનું પોષક તત્વોમાં પરિણમે છે, જેને કુદરતી ખાતર તરીકે ઓળખીએ છીએ. આ સિવાય કુદરતી ખાતરમાં બીજું ઉદાહરણ છે વર્મી કમ્પોસ્ટ ખાતર. વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર અને બીજું છે છાણિયું ખાતર. આમ કુદરતી ખાતર એ સજીવો એટલે કે જૈવિક કાર્બનિક પદાર્થ છે. બીજું છે કૃત્રિમ ખાતર. તો આપણે જોયું કે કુદરતી ખાતર એ ખેતરમાં બનાવવામાં આવે છે, જ્યારે કૃત્રિમ ખાતર એ કારખાનાઓમાં બનાવવામાં આવે છે. તે અકાર્બનિક છે એટલે કે તેમાં સજીવોનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે જેમાં એ સાબિત કરવાનું છે કે છોડની વૃદ્ધિ ઉપર કુદરતી અથવા તો કૃત્રિમ ખાતરની શું અસર થાય છે. તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તેમાં સૌ પ્રથમ આપણે લેવાના છે મગ અથવા તો ચણાના દાણા. તો અહીંયા મગ અથવા ચણાના દાણા લઈ તેને અંકુરણ એટલે એને તમે થોડી વખત પલાળી અને પછી થોડો સમય માટે એને બાંધીને રાખવામાં આવે તો એ બીજમાંથી નાના નાના ફણગા ફૂટે છે, જેને અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે. આ મગ તથા ચણાના પ્રાંકુર એટલે કે અંકુરણ લઈ સાથે સાથે 3 ગ્લાસ લો, જેમાં પહેલા ગ્લાસને નામ આપો એ, બીજા ગ્લાસમાં બી અને ત્રીજા ગ્લાસને સી. હવે આ મગ અથવા ચણાના પ્રાંકુર એક સરખા પસંદ કરો, એક સરખા આકારના પ્રાંકુર પસંદ કરી ગ્લાસ એમાં માટીની સાથે સાથે છાણિયું ખાતર લઈ ગ્લાસ એમાં મગના પ્રાંકુરને રોપો, બીજા ગ્લાસ બીમાં માટીની સાથે કૃત્રિમ ખાતર લઈ તેમાં બીજને રોપવામાં આવે છે, અને ત્રીજો ગ્લાસ જેને આપણે સી નામ આપ્યું છે તેમાં માત્ર માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં બીજને રોપવામાં આવે છે. આમ ગ્લાસ એમાં માટી અને છાણિયું ખાતર છે, ગ્લાસ બીમાં
માટી અને કૃત્રિમ ખાતર છે, જ્યારે ગ્લાસ સીમાં માત્ર માટી છે. હવે આ ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરી એને થોડા સમય માટે, થોડા દિવસો માટે એને રાખવામાં આવે છે. થોડા દિવસો પછી જ્યારે આ ત્રણેય ગ્લાસનું જો અવલોકન કરવામાં આવે તો આ ત્રણેય ગ્લાસમાંથી સૌથી સારી વૃદ્ધિ એટલે કે ઝડપી વૃદ્ધિ આપણને ગ્લાસ બીમાં જોવા મળે છે, કે જેમાં આપણે માટીની સાથે કૃત્રિમ ખાતરને ભેળવ્યું હતું. આ ઉપરથી સાબિત થાય છે કે કયું ખાતર એ વનસ્પતિની વૃદ્ધિ માટે વધારે જરૂરી છે. તો અહીંયા કૃત્રિમ ખાતર, એના દ્વારા છોડની વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. તો શું કારણ, શા માટે કુદરતી ખાતર છાણિયું ખાતર હતું તેમાં છોડની વૃદ્ધિ વધારે નથી થઈ, શા માટે કૃત્રિમ ખાતરવાળા ગ્લાસમાં જ છોડની વૃદ્ધિ વધારે થાય છે? તો તેનું કારણ એ કે જે કૃત્રિમ ખાતર છે એ કાર્બનિક પદાર્થોથી, પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેને કારણે છોડને વૃદ્ધિ અને વિકાસ માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. માટે કૃત્રિમ ખાતર ભેળવેલા ગ્લાસમાં છોડનો વિકાસ ઝડપથી થાય છે. આમ અહીંયા કૃત્રિમ ખાતરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોવાને કારણે ઘઉં અને ચણા જેવા પાકને વધારે ઝડપથી, વધારું આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પરંતુ વધારે પડતા કૃત્રિમ ખાતરના ઉપયોગથી આપણને ઘણા બધા ગેરફાયદા થતા હોય છે, જેમ કે જમીનની ફળદ્રુપતા ઘટે છે. સાથે સાથે વધારે પડતો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જળ પ્રદૂષણ થાય, એટલે કે પાણી પ્રદૂષિત થાય છે. દાખલા તરીકે જો તમે ખેતરમાં કૃત્રિમ ખાતર નાખ્યું છે, માનો કે વરસાદ પડે કે સિંચાઈ કરો, ત્યારે પાણીની સાથે કૃત્રિમ ખાતર ઓગળી જાય છે અને એ પાણી જ્યારે વહી અને ગામ અથવા શહેરના જળાશયોમાં જાય, ત્યારે પાણીની સાથે સાથે કૃત્રિમ ખાતર પણ એની સાથે જળાશયોમાં જાય છે. આમ વધારે પડતા કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, તેમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે, સાથે સાથે જળ પ્રદૂષણ પણ થતું હોય છે. માટે કૃત્રિમ ખાતરની જગ્યાએ વધારે પડતો કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી ખાતરના શું ફાયદા છે? તો કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે, એટલે કે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. જ્યારે કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, એટલે કે કુદરતી ખાતરને કારણે જમીનના બંધારણમાં સુધારો થાય છે અને જમીનની જળ સંગ્રહ ક્ષમતા, એટલે કે જમીનની પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, જેને કારણે પોષક તત્વોનું પ્રમાણ એ જમીનમાં વધારે સારી રીતે જળવાઈ રહે છે, જેથી જમીનની ફળદ્રુપતા વધે છે, જમીનના બંધારણમાં સુધારો થાય છે. હવે સાથે સાથે કુદરતી ખાતર તો ઉપયોગ કરવો જ જોઈએ, પરંતુ બીજી એક રીત છે જેને કારણે પોષક દ્રવ્યોની જમીનમાં પૂર્તિ થઈ શકે, તો એ રીત છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે ઘણી વખત એવું બને કે ખેડૂતો ખેતરમાં દર વર્ષે એક જ પાક રોપે, પણ એની જગ્યાએ દર વર્ષે ખેડૂતે પોતાનો પાક બદલવો જોઈએ. એટલે કે માનો કે એક વર્ષે કોઈ કઠોળનો પાક લે, તો બીજા વર્ષે એણે કોઈ અનાજનો પાક લેવો જોઈએ. એટલે કે પાકની ફેરબદલી એટલે દર વર્ષે પાકને વારંવાર બદલવો જોઈએ. કોઈ એક વર્ષે કઠોળ વાવો, તો બીજા વર્ષે અનાજ કરો, તો ત્રીજા વર્ષે શાકભાજી. આમ જો ખેતરમાં પાકને વારાફરતી બદલવામાં આવે, પાકની ફેરબદલી કરવામાં આવે, તો જમીનમાં કેટલાક પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે અને જેને કારણે પાકનું ઉત્પાદન આપણે સારી રીતે મેળવી શકીએ છીએ. એટલે કુદરતી ખાતરના ઉપયોગની સાથે સાથે પોષક દ્રવ્યોની પૂર્તિ કરવા માટે પાકની ફેરબદલી કરવી જરૂરી છે, અને આને કારણે જમીનમાં નાઇટ્રોજન, જે ખૂબ જ અગત્યનું પોષક તત્વ
તત્વ છે તેનો જમીનમાં પૂરતા પ્રમાણમાં એ રહી શકે છે. સાથે સાથે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે સિંબી કુળની વનસ્પતિ, સિંબી કુળ એટલે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં, મૂળગંડિકા એટલે મૂળની ઉપર નાની નાની ગાંઠો જોવા મળે તેને મૂળગંડિકા કહે છે. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિંબી કુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં રહેલા હોય છે. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ પણ હવામાનના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. આ રીતે કુદરતી ખાતરના ઉપયોગથી પાકની ફેરબદલી કરવાથી ને સાથે સાથે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા પોષક તત્વોની માત્રા જમીનમાં જળવાઈ રહે છે. હવે આપણે આગળ જોઈશું કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત, તે બંનેમાં શું તફાવત છે. તો આપણે આગળ જોયું કે કૃત્રિમ ખાતર એ અજૈવિક, અજૈવિક એટલે કે અકાર્બનિક છે, જ્યારે કુદરતી ખાતર એ કાર્બનિક એટલે કે જૈવિક કે જેમાં વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં સજીવોનો ઉપયોગ કરવામાં આવતો નથી માટે તેને અજૈવિક કહે. જ્યારે કુદરતી ખાતરમાં સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે માટે તેને જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ એટલે કે બનાવટ એ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતરને ખેતરમાં તૈયાર કરવામાં આવે છે. બીજું કે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. સેન્દ્રિય પદાર્થો એટલે મરી ગયેલા પ્રાણીઓના સજીવો અને મૃતદેહો, તેનું વિઘટન થાય અને એ પદાર્થોને સેન્દ્રિય પદાર્થ કહેવાય. જ્યારે કૃત્રિમ ખાતરમાં સજીવોનો તો ઉપયોગ જ નથી થતો તો તેમાં સેન્દ્રિય પદાર્થો પૂરતા પ્રમાણમાં હોતા નથી. જ્યારે કુદરતી ખાતરમાં આપણે સજીવોનો ઉપયોગ કરીએ છીએ, મરી ગયેલા વનસ્પતિ અથવા પ્રાણીઓના મૃતદેહો દ્વારા સેન્દ્રિય પદાર્થ તૈયાર થાય છે માટે કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે કે NPK જેવા જરૂરી પોષક તત્વોની માત્રા વધારે હોય છે. એટલે કે કૃત્રિમ ખાતર એ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિના ઉછેર માટે જરૂરી NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પદાર્થોની માત્રા ઓછી હોય છે. આમ અહીંયા આપણે જોયું કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત. અને છેલ્લો ટોપિક છે કુદરતી ખાતરના ફાયદા. તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, જમીનની બંધારણ સુધરે છે એટલે કે તેમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ જળવાઈ રહે છે, જમીનની જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થાય છે એટલે કે જમીનમાં જે પાણી ઊંડે ઉતરે અને પછી તેમાં પાણીનો સંગ્રહ થતો હોય છે તેને જળ સંગ્રહ ક્ષમતા કહેવાય. તો કુદરતી ખાતરને કારણે જમીનની પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. આમ અહીંયા આપણે ચર્ચા કરી સાના વિશે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. હવે આગળ નવી પદ્ધતિ ખેતીની સિંચાઈ તેના વિશે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.